नमस्कार, आप जो रहा छो स्पार्क टुडे न्यूज। हूँ छू आपनी साथे मानसी रोहित। श्री राधेश्याम एपार्टमेंट एमां एक घर में छत नो स्लेब धराशायी थता घर में नानू बाळक अने माताने आबाद बचाव थयो छे। श्री राधेश्याम एपार्टमेंट में एक बिल्डर पासे थी 8 वर्ष पहला विनोदभाई पटेल नामना व्यक्ति 24 लाख में मकान खरीद्यु हतुं। 9 वर्ष में ज मकान की छत नो स्लेब तूटी पड्यो। सदनसीबे कोई जानहानि थई नथी। श्री राधेश्याम एपार्टमेंट में डी ब्लॉक में रहता विनोदभाई पटेल घरे थी तेमने विषय फोन કરીને જણાવ્યું કે ઘરમાં છતનો સ્લેબ તૂટી પડ્યો છે, જે બેસાડવાનો ખંડ છે એ જ ખંડમાં સ્લેબ તૂટી પડતા સદનસીબે ત્યાં કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘરમાં નાનું બાળક એ જે જગ્યા પર રમત ગમત કરતા હોય છે, આજે કોઈ કારણોસર સદનસીબે ઘરના લોકો બીજી રૂમમાં હતા જેથી મોટી જાનહાનિ ટળી તેમ કહી શકાય છે। અને આ અપાર્ટમેન્ટમાં 60 જેટલા મકાનો આવેલા છે। મારું નામ વિનોદ પટેલ છે। શ્રી રાધેશ્યામ સોસાયટીની D304ની આ ઘટના બની છે। હું જોબ પર ગયો હતો, ઘરે મિસેસનો ફોન આવ્યો કે મારે હોલમાં આ પ્લાસ્ટર પડી ગયું છે જે સ્લેબ તરીકે। મારું કહેવું એમ છે કે આ જે વસ્તુની દુર્ઘટના થઈ એની જવાબદાર કોણ? બિલ્ડર કશું જવાબદારી લેવા તૈયાર નથી। કઈ દુર્ઘટના થઈ હોત મોટી તો એની જવાબદાર કોણ લેશે? હજુ સુધી બિલ્ડરે મને કંઈ જવાબ આપ્યો નથી, નથી આ આન્સર આપી રહ્યો। મારે એમ કહેવું છું કે કંઈ મોટી દુર્ઘટના થઈ હોત કોણ જવાબ દે? હવે મારે એ જ વસ્તુ જાણવું છે કે હવે આને શું કરું? મેં 2014માં પઝેશન લીધેલું, એ વખત એની કિંમત 25 લાખ હતી। આજે બિલ્ડરને એમ કહેવું છે કે 9-10 વર્ષ હવે મારી કઈ જવાબદારી છે નહીં, હવે એ તમારે જોવાનું શું કરવું? પછી જ્યારે મેં એને ફોટા મોકલ્યા ત્યારબાદ એને એક ફોન ઉપાડ્યો નથી અને કશું આન્સર આપતા નથી। એ તમે આ ફોટા પરથી તમે જોઈ શકો છો કે કેવી ક્વોલિટી આપી છે એમને। આના પરથી તમે નક્કી કરો કે હવે શું વિશ્વાસ રાખું, શું કરવું આગળ? હું પણ એ જ કહેવા માગું છું, એ જવાબદાર કોણ લેશે? કઈ મોટી દુર્ઘટના થઈ હોત, માજે નાના બાળકને કંઈક થયું હોત તો શું થાય? હા, ડ્રોઈંગ રૂમ છે, મારું નાનું બાળક ટીવી જોતું હોય છે। આજે નસીબ સારું કે એ આજે બેડરૂમમાં હતો અને કંઈક થયું હોત તો દુર્ઘટના કોણ જવાબદાર લે? મેસેજ પહોંચાડી દીધો છે, એમના થઈથી હજુ કંઈ રિપ્લાય આવ્યો નથી। એમને એમ કહું છું કે હું માણસ મોકલું છું, હજુ સુધી કોઈ આવ્યો નથી। મારે મારે બિલ્ડરને એમ કહું છું કે તું રૂબરૂ આવીને એનું એક્શન લે, ભવિષ્યમાં કશું નહીં થાય એની જવાબદારી લે, એ મારે જરૂર છે। એ પણ બિલ્ડર લેત અને હું તમને એ જ કહેવા માગું છું, હું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા માંગુ છું કે ભાઈ આની જવાબદાર કોણ લેશે? તમને કેવી રીતના ખબર પડી કે અહીંયા ઘરમાં આવું થયું? નહીં, મને મેસેજ આવ્યો, મને મેસેજનો મેસેજ આવ્યો કે ભાઈ આ બધું પડી રહ્યું છે, એ બધા ઘરની બહાર નીકળી ગયા, ફોટા મોકલ્યા ત્યારે મને ખબર પડી। ત્યારબાદ મેં તેથી નોકરીથી તાત્કાલિક ઘરે આવી ગયા। વિનોદ પટેલ, આ કઈ જગ્યા છે ત્યારે ઘર લીધું અને ઘરની હાલત કેવી નીકળી? હા, અમે 2014માં પોઝિશન મળી છે, શ્રી રાધેશ્યામ વાસનાભાઈલી રોડ। અત્યારે હું કિચનમાં હતી, મારો બાબો બેડરૂમમાં હતો અને ત્યાં અચાનક જ અવાજ આવ્યો કે શું પડ્યું, તો આવીને જોયું તો સ્લેબ પડી ગયો અને બધા આવીને ઊભા રહી ગયા કે શું થયું, બધાને ખબર પડી જાય ચારે ટાવરને કે શું થયું। બાબો ક્યાં આગળ હતો? એ બેડરૂમમાં હતો અને હું કિચનમાં હતી। હા, તો હું એ જ વિચારું છું કે અચાનક મારો બાબો ત્યાં હંમેશા ત્યાં જ રમતો હોય છે અને જો એને કંઈ થઈ ગયું હતું, આનો જવાબદાર કોણ? બિલ્ડર લે જવાબદાર, મારા બાબાને કંઈ થઈ ગયું હતું અને બિલ્ડરનો ફોન કરીએ, ફોન ઉઠાડતો નથી, તો અમારે કરવું છે, હવે ક્યાં જાઉં? તમને તમે એમને કીધું? હા, અમે બિલ્ડરને કીધું, ફોટા પણ મોકલ્યા પણ બિલ્ડર ફોન ઉપાડતા જ નથી ને। હવે એ તો એ જાણે ને, એમને કંઈક હશે પ્રોબ્લેમ, એમને લાગ્યું કે અમારો જ વાંક છે એટલે ના ઉપાડતા। તો શું કરો, તેનો જવાબદાર કોણ? મોટી દુર્ઘટના ઘટી હોત તેનો જવાબદાર કોણ? બિલ્ડર લે કોઈ લે, હું એ જ કહેવા માંગુ છું। આ નુકસાન થયું છે એ કોણ પૂરું કરશે મારા ઘરનું? અને સોસાયટીમાં આવા બીજા બધા ઘરે પણ, આ તો મારા ઘરે થયું છે, કાલે બીજાના ઘરે પણ થઈ શકે છે। અહીંયા સાઈડ છે, માયા પટેલ। સબ કહેતે હૈ ફૂલો સી મહેક और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर।
जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर।